એ મનપાની ખોલ પડતી હોય છે. ઘણીવાર તો તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજ બંધ કરવા મજબૂર બનવું પડે છે. ત્યારે નર્મદામાં રાજપીપળા અને રામગઢને જોડતો આવો જ કરોડોનો ખર્ચ બનાવેલો બ્રિજ દર વર્ષે ચોમાસા દરમિયાન બંધ કરવો પડે છે. મહત્વનું એ છે કે આ પુલ સીધો ડેડિયાપાડા નેત્રંગને જોડતો મુખ્ય માર્ગ સુધી જાય છે. તેથી રામગઢ સહિત અન્ય નાના મોટા ગામો માટે આ બ્રિજ ખૂબ જ મહત્વનો છે અને દર ચોમાસામાં બ્રિજને બંધ કરવાને લઈને લોકો પારવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. એટલે બધા શિક્ષકો ને બાળકો ને સ્કૂલ માં આવું જવું હોય તો બહુ જ તકલીફ પડે છે. આમ ફરીને જવું પડે છે, એમાં ટાઈમ વધારે લાગે છે. સ્કૂલ માં ટીચર છે. આ જે પુલ નું રિનોવેશન છે એનું કામ તાત્કાલિક થાય અને પુલ ચાલુ થાય એવી આશા રાખીએ છીએ. ગઈકાલે પુલ ચાલુ હતો પછી બંધ કરી દીધો ને ગઈકાલના આરએનજી વાળા એવું કહે છે કે સર્ટી આપે પછી ચાલુ કરીએ. ચોવીસ કલાક વીતી ગયા છતાં હજુ રિપોર્ટ આવ્યો નથી. પોલીસ ખાતે એવું કહેવામાં અમને સર્ટી આપે તો અમે ચાલુ કરીએ પુલ. એવું કહેવામાં તકલીફ થઈ રહી છે કેમ કે મારે બાળકોને જમાડવાનું સ્કૂલમાં. મધ્યાહ્ન ભોજનના સંચાલક છું. તમે ટાઈમ એકઝસ્ટ નહીં થઈ શકતો ફરીને જવાનું. ફરીને જઈએ મોટા નાના લીમડવાડ થાય. 11 કિલોમીટર થાય રામગઢ આવતા, 1.25 કિલોમીટર. 12 તકે કંઈ ચાલુ કરે આ લોકો. આરએનજી વાળા જલ્દી આવે ને એને એ કરે. પણ તપાસની જે સર્ટી આપવાનું છે એ સર્ટી આપી દે તો પછી પોલીસ ખાતું જલ્દી પછી એમને પુલ ચાલુ કરી દે. સમાચારમાં વાત કરીએ તો ગીર સોમનાથના